नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय इंग्लिश। आजना वीडियो में बाळको आपणे इंग्लिश नु पुस्तक पूर्ता शीखीशुं। अहींया बाळको अहींया आगळना वीडियो में आपणे एन फॉर नेट सुधी पूर्ण कर्युं हतुं। हवेना वीडियो में बाळको आपणे ओ फॉर ओरेन्ज थी शुरू करीशुं। तो बाळको ओ फॉर ओरेन्ज कहीए छीए, परंतु अहींया ओ फॉर आउल आपेलुं छे ने आउल एटले गुवर। तो पहेला आपणे तेनुं चित्र दोरता शीखीशुं। तो चलो आपणे एनुं चित्र दोरीए। હવે બાળકો અહીંયા આપણે ઘુવડનું ચિત્ર દોર્યું છે કે ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ। હવે આપણે ટપકા જોડીને ઓ લખીશું। ઓ લખ્યો બાળકો। હવે આપણે ટપકા જોડીને અહીંયા ફોર લાઈનની લીટી દોરેલી છે। તો આપણે પહેલી એબીસીડી લખવા માટે કઈ ત્રણ લીટીનો ઉપયોગ કરીએ છીએ? ઉપરની ત્રણ લીટીનો। તો ચલો ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ। ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ। तो आ रीते बाळको तमारे पण बधा ज खाना पूर्ण करवा। चलो आ रीते लखवानुं ओ फॉर ओरे, ओ फॉर आउल, आउल एटले गुवळ। ओ फॉर आउल, आउल एटले गुवळ। तो बाळको जे मैं ओ फॉर आउल, आउल एटले गुवळ ए ओ दोर्या छे, तमारे पण ए रीते ओ लखवा। बधा ज खाना जे बाकी छे तेमां तमारे ओ लखवुं। હવે બાળકો પી ફોર પેરોટ, પી ફોર પેરોટ। જયારે અહીંયા છે પી ફોર પોટ, પોટ એટલે ઘડો। તો ચલો આપણે ઘડો પણ દોરતા શીખીશું। તો બાળકો અહીંયા આપણે ટપકા જોડીને પી લખીશું। પી ફોર પોટ, પોટ એટલે ઘડો। હવે અહીંયા ફોર લાઈનની લીટી છે અને આપણે ઉપરની ત્રણ લીટીનો ઉપયોગ કરીને પી લખીશું। પી ફોર પેરોટ, પેરોટ એટલે પોપટ પણ થાય, અને પી ફોર પોટ, પોટ એટલે ઘડો પણ થાય। એટલે કે એક જ અલ્ફાબેટના ઘણા બધા શબ્દો બને છે। પી ફોર પોટ, પોટ એટલે ઘડો। તો બાળકો આ રીતે તમારે બધા જ પી પૂર્ણ કરવા। પી ફોર પોટ, પોટ એટલે ઘડો। ચલો બાળકો હવે અહીંયા ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી। તો ચલો આપણે રાણીને દોરતા શીખીશું। તો બાળકો અહીંયા આપણે ક્યુ ફોર ક્વીન અને ક્વીન એટલે રાણી દોરી છે। હવે આપણે ટપકા જોડીને ઓ લખીશું। લખ્યું। હવે આપણે ફોર લાઈનમાંથી ત્રણ જ લીટીનો ઉપયોગ કરીશું। કઈ ત્રણ? ઉપરની ત્રણ લીટી। અને આપણે ક્યુ લખીશું, ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી। 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 આપણે ઉપરની ત્રણ લીટીનો ઉપયોગ કરીને અલ્ફાબેટો લખવાના છે। ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી। તો તમારે પણ આ રીતે બધા જ ફોર લાઈનના ખાના પૂર્ણ કરવા। થઈ ગયું બાળકો? ત્યાર પછી આર ફોર રેબિટ, આર ફોર રેબિટ, રેબિટ એટલે સસલું થાય। અને જ્યારે અહીંયા આર ફોર રેટ, રેટ એટલે ઉંદર, તો અહીંયા આપણે ઉંદર દોરીશું। તો ચલો બાળકો આર ફોર રેટ, રેટ એટલે ઉંદર। હવે આપણે આર લખીશું, આર ફોર રેટ, રેટ એટલે ઉંદર। આર ફોર રેટ, રેટ એટલે ઉંદર। આર ફોર રેટ, રેટ એટલે ઉંદર। તો આપણે ઉપરની ત્રણ લીટીનો ઉપયોગ કરીને આર પણ લખ્યો, તો તમારે પણ આર લખવો। આર ફોર રેટ, રેટ એટલે ઉંદર। આર ફોર રેટ, રેટ એટલે ઉંદર। તો તમારે પણ આ બધા જ ખાના પૂર્ણ
करवा। चलो बाळको हवे एस फॉर सन, सन एटले सूर्य। हवे आपणे सूर्य दोरीशू। हवे बाळको आपणे एस फॉर सन नुं चित्र दोर्युं छे, तमारे पण तमारा पुस्तकनी अंदर दोरवानुं। त्यार पछी आपणे टपका जोडीशुं, जे अपूर्ण लखेलो छे तेने आपणे टपका जोडीने पूर्ण कर्यो। हवे आपणे टपका जोडीने अहींया पण नाना एस लखीशुं, जे फोर लाइनमां आपेला छे। हवे आपणे एस लखीशुं, एस फॉर सन, सन एटले सूर्य। एस फॉर सन, सन एटले सूर्य। एस फॉर सन, सन એટલે સૂર્ય। એસ ફોર સન, સન એટલે સૂર્ય। તો અહીંયા બાળકો આપણે એસ પૂર્ણ કર્યો, તમારે પણ આ ખાનાઓમાં એસ પૂર્ણ કરવો। હવે બાળકો આપણે ટી ફોર ટાઈગર, હા ટી ફોર ટાઈગર કહે છે, જ્યારે અહીંયા ટી ફોર ટોપ આપેલો છે, તો ચલો હવે આપણે ટી દોરીએ, ટોપ દોરીએ। ટોપ એટલે ભમરડો। આપણે ભમરડો દોર્યો, દોરાઈ ગયો ને બાળકો ભમરડો, તો ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો। હવે આપણે ટપકા જોડીને પૂર્ણ કરીશું ટી, તો ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો। અહીંયા પણ ટી લખીશું, ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો। 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 તો આ રીતે તમારે પણ અહીંયા ટી પૂર્ણ કરવા। તો આજના વિડીયોમાં બાળકો આપણે પાના નંબર 17 સુધી પૂર્ણ કર્યું, તમારે પણ અંગ્રેજીનું પુસ્તક પાના નંબર 17 સુધી પૂર્ણ કરવું।